સાબરકાંઠાના હિંમતનગર ખાતે પ્રથમ વખત ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા સિલેક્શન કેમ્પ યોજાઈ રહ્યો છે. 150 થી પણ વધુ ખેલાડીઓ હિસ્સો લીધો હતો. અહીંયા સિલેક્શન થયેલા ખેલાડીઓને અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ટ્રેનિંગ આપી રાજ્યકક્ષાની ટીમમાં સમાવિષ્ટ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિલેક્શન કેમ્પ અંડર 14, અંડર 16 તેમજ અંડર 19 ખેલાડીઓ માટે યોજાઈ રહ્યો છે. આ કેમ્પમાં ત્રણેય ફોર્મેટમાં રમી શકે તેવા ખેલાડીઓ હાજર રહ્યા હતા. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા સાબરકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ઉપક્રમે ટેલેન્ટ સર્ચ કાર્યક્રમ રાખ્યો છે અને જે સાબરકાંઠા માટે ગૌરવ સમાન છે. કારણ કે અત્યાર સુધી સાબરકાંઠાના ઉગતા ખેલાડીઓ આશાસ્પદ ખેલાડીઓની ટેલેન્ટ હોવા છતાં આગળ જવા માટે ચાન્સ મળતો નહોતો, પણ આજ ગુજરાત ક્રિકેટ એસોસિએશનની પહેલથી આ ચાન્સ સાબરકાંઠાને આ અવસર મળ્યો છે. અને આજે અંડર 16, અંડર 14, અંડર 19 અને ગર્લ્સ માટે નો એજ બાર એ બધી કેટેગરીમાંથી આજે ટેલેન્ટ સર્ચ રાખવામાં આવી છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન તરફથી એને સિલેક્શન માટે બે કોચ પણ ફાળવવામાં આવ્યા છે અને આમાંથી જે ક્રિકેટર ને સિલેક્ટ કરવામાં આવશે એને ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા અમદાવાદ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એમને વધુ કોચિંગમાં આપવામાં આવશે. પણ હાલ પૂરતો ત્યાં અહીં પ્લેટફોર્મ નહોતું એવું, પણ હાલ જે જીસીએ તરફથી પ્લેટફોર્મ આવ્યું છે અંડર 19, અંડર 16, ગર્લ્સ, વુમેન્સ એ રીતે આવ્યા છે ટ્રાયલ, તો એ ટ્રાયલ પરથી ટેલેન્ટ સર્ચ પરથી સિલેક્ટ કરશે. પછી ત્યાં જીસીએમાં આગળ ચાન્સ આપવાના છે. અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાડશે, ત્યાં સારા સારા મીન્સ જે પ્લેયરો હશે તેમને આગળ બેક કરશે. અને અમે ખૂબ આભાર માનીએ છીએ ઇકબાલ સર અને મિત જોશી સરનો. 1947 આદિજી સ્પોર્ટ્સમાં ગાંધીનગર ક્રિકેટ એસોસિએશનનું પહેલી વાર આપણાને ટેલેન્ટ સર્ચનું કામ મળ્યું. એમને આપણાને ઓળખ્યા, સમજ્યા, તે બદલે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે આજે એક આપણાને ડિસ્ટ્રિક્ટ લેવલ ગાંધીનગર ક્રિકેટ એસોસિએશનનું આપણાને કાર્યકર સાંભળવાનો મોકો મળ્યો, તે બદલ તે બધાનો ખૂબ ખૂબ આભાર. પ્લસ કે અહીંનું 16-19 છોકરાઓનું જે ટેલેન્ટ સર્ચ છે, જે અહીંયા ટેલેન્ટમાં જે સર્ચ થશે ત્યાં અહીંયાથી જે છોકરાઓનું લિસ્ટિંગ આવશે તે ગાંધીનગર અમદાવાદ મોટેરા સ્ટેડિયમમાં મોદી સ્ટેડિયમમાં રમશે અને ત્યાંથી તે આગળ વધવાની પ્રતિજ્ઞા આપણા માટે ગાંધીનગર ક્રિકેટ એસોસિએશને કરી આપી છે, તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર છે.